સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. જેતપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે જિલ્લા રજિસ્ટ્રાર અજય સિદ્ધપ્રાણી તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં ચેરમેન પદે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન પદે વિનુભાઈ પાકડાળ બિનહરીફ વરણી થઈ છે. માર્કેટિંગ યાર્ડ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીમાં ભાજપ દ્વારા યાર્ડના નવા સૂત્રધારોના નામનો મેન્ડેટ કરતા ચૂંટણી માત્ર ઔપચારિક બની રહી હતી અને બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં આજે 2.5 વર્ષના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન તરીકે જમનભાઈ ભુવા અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ પાકડાની આજે બિનહરીફ વરણી થઈ છે. સમગ્ર જિલ્લાની અંદર સહકારી ક્ષેત્રનું માળખું એ સમગ્ર દેશની અંદર અવ્વલ નંબરનું માળખું છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ તમામ જિલ્લાના માર્કેટિંગ યાર્ડો, જિલ્લા લેવલની સંસ્થા હોય કે તાલુકા સંઘ લેવલે, હર હંમેશા આ માળખાની અંદર ચૂંટણી ન થાય માટેના હર હંમેશા અમારા પ્રયાસો હોય છે. અને ચૂંટણી કદાચ થાય તો પણ અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલનો હર હંમેશા ભવ્ય વિજય એમાં થયો છે. અને અત્યારે સમગ્ર આખા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર 2.5 વર્ષ પછીના બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીઓ અત્યારે ચાલી રહી છે. અત્યારે જેતપુરની ચૂંટણી પૂરી થઈ બહોર પછી ધોરાજી ખાતે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી થવા જઈ રહી છે. એટલે મને સહકારી ક્ષેત્રના માળખાનું ગૌરવ છે કે આ સહકારી ક્ષેત્રનું માળખું એ ખેડૂતો માટે કામ કરતું માળખું છે અને આ સહકારી ક્ષેત્રના માળખા મારફત ખેડૂતોને મેક્સિમમ લાભ થાય દિશામાં હર હંમેશા અમે સાથે મળીને પ્રયત્નો કર્યા છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની પણ એ જવાબદારી છે કે ખેડૂતો, વેપારી અને અહીંયા જે માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા લેબર હોય, મજૂર હોય, પોતાનું સરખું ધ્યાન રાખી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય, ખેડૂતોને લાભ આપી શકે એ દિશામાં માર્કેટિંગ યાર્ડ કામ કરતું રહેશે.